આજે આપણે પાઠ નવમો ભણવાનો છે કદર કાવ્ય આઠમું ચરણોમાં એ આપણે દિવાળી પહેલાં શીખી ગયા હવે પાઠ નવમો છે કદર અને એ લોકકથા છે કદર પાઠ છે અને એના લેખક છે દોલત ભટ્ટ હવે બાળકો કદર પાઠમાં એક વાલો કેસરિયો છે અને રાઘોબા આ બંનેની વાત કરવામાં આવી છે વાલો કેસરિયો કેસરિયાની મદદ કરવાની ભાવના અને ઉદારતાના દર્શન થાય છે આ પાઠમાં તો બીજી તરફ રાઘોબાની કદર કરવાની ભાવનાના દર્શન થાય છે આપણે એકબીજાની કદર કરવી જોઈએ ને આપણું કામ કોઈ કરે તો આપણે બીજાનું કામ કરવું જોઈએ વાલો કેસરિયો કોઈ પણ જાતની અપેક્ષા કે કોઈ પણ જાતની ઓળખાણ વગર દરેકની મદદ કરનાર કથાનાયક છે એકવાર રાઘોબાની પણ મદદ કરે છે કેસરિયો અને રાઘોબા ઉપકારનો બદલો ઉપકારથી કરે છે અને અમરેલીનો સુબો છે રાઘોબા એ કેસરિયાને પણ ઘરણી ગામ આપી દે છે હવે બાળકો આ પાઠ ખૂબ જ સમજવા લાયક છે તમે ધ્યાનથી આ પાઠને સમજજો આ પાઠની શબ્દ સમજૂતીની રૂઢિપ્રયોગના અર્થ તમારે ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાના છે અને બધાએ ફરજિયાત લેસન કરવાનું છે દરરોજનું લેસન દરરોજનું લેસન છે એ દરરોજ લખી દેવાનું નહીતર બધું ભેગું થઈ જાય દિવાળી ભૂલી જવાની હવે ભણવા તરફ આવી જવાનું આપણને એવું જ લાગવું જોઈએ કે આપણી સ્કૂલો ખુલી ગઈ છે હવે આપણે પાઠ તરફ જોઈએ કર્ણુકી નદી આમ તો નાનકડી પ્રવાહે પાતળો પણ એનો કાંઠો બારે માસ લીલો ગુંજાર રહેતો કર્ણુકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા આવી રૂપગઢી કર્ણુકીના કાંઠે ઘરણી ગામ આવેલું છે ઘરણી ગામ તો ખોબા જેવડું પણ એની રૂડક ઉડીને આંખે વળગે એવી હવે એક નાનકડી નદી છે કર્ણુકી નદીનું નામ છે કર્ણુકી પ્રશ્ન પૂછાય કે નદીનું નામ શું તો આવડવું જોઈએ કે કર્ણુકી હવે એનો પ્રવાહ એકદમ પાતળો છે અને કાંઠો એટલે કિનારો બારે માસ એકદમ લીલો રહેતો કુંજાર એટલે કે ઘટાદાર રહેતો હવે કર્ણુકીનો કાંઠો ચરી ટોપરા જેવા પાણી પીવે પશુઓ કર્ણુકીના કાંઠે નાનું નાનું ઉગે ઘાસ તો ચરે પશુઓ અને પાણી પીને પશુઓ ગામમાં પાછા વળે હવે આવી કર્ણુકીના કાંઠે એક ઘરણી ગામ આવેલું છે ગામનું નામ શું છે ઘરણી હવે ઘરણી ગામ એક નાનું ખોવા જેવડું જ છે પણ એની રૂડપ એટલે કે સુંદરતા એટલું મસ્ત ગામ હતું કે આપણને જોઈને જ ગમી જાય એટલું સરસ ગામ હતું ગામમાં વસનારા માણસો ઉલદુલ તેમ સૌ કરતા સવાયો એક આદમી વાલો જાતનો ચારણ તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેટપ્રીત અરબી પંજાબી કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહનાટી કરી હવે ગામમાં વસનારા માણસો બધા ઓલ્ડ એટલે સુખી સંપન્ન હતા હવે એમાં સૌ કરતાં સવાયો એટલે બધા કરતાં ચડિયાતો એક આદમી હતો એ જાતનો ચારણ હતો ચારણ જાતિનો હતો એમ અને એનો ધંધો હતો ઘોડા વેચવાનો ને લેવાનો નાનપણથી જ એને ઘોડા સાથે બહુ જ વહાલ હેતપ્રીત હતી એના તબેલામાં કયા કયા ઘોડા હતા તો બાળકો અરબી પંજાબી કચ્છી કાઠિયાવાડી
આ બધા ઘોડાઓ એના તબેલામાં હણહણાટી કરે. આવો વાલો કેસરિયો એક દી વડોદરા જઈને ઊભો રહ્યો. મીટ મંડાતા જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા. 1000 રૂપિયાની વાંસળી કેડે બાંધીને નીકળેલા કેસરિયાની વાંસળીમાંથી વાટ ખર્ચીમાં 500 તો વપરાઈ ગયા હતા. એક પણ ઘોડો ખપતો નહોતો. એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા. હવે આનું નામ હતું કેસરિયો, વાલો કેસરિયો. હવે વાલો કેસરિયો હતો એક દિવસ વડોદરા જઈને ઊભો રહ્યો, ઘોડા વેચવા માટે ગયો હતો. હવે મન ઠરી જાય એવા ઘોડા હતા, બધાને ગમી જાય એમ. મીટ માંડવી એટલે કે નજર સ્થિર કરીને જોઈ રહેવું, બધા રાજી રાજી થઈ જાય ઘોડા જોઈને. અને 1000 રૂપિયાની વાંસળી કેડી બાંધી હતી. વાંસળી એટલે કે સિક્કા હોય એ સાચવી રાખવાની કોથળી, એટલે સિક્કા એમાં ભરવાના પૈસાને બધું, અને એ કોથળી કહેવાય ને. હવે વાંસળી કેડી બાંધી છે, વગાડવાની વાંસળી નહીં પણ સિક્કા સાચવવાની એ કોથળી કહેવાય. તો કેડી બાંધીને નીકળેલા કેસરિયાની વાંસળીમાંથી વાટ ખર્ચી, વાટ ખર્ચી એટલે મુસાફરી કરવા માટેનો ખર્ચ, એ તો 500 એમાંથી વપરાઈ ગયા હતા. એક પણ ઘોડો ખપતો નહોતો. એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા. વાલો કેસરિયો વડોદરા જઈને ઊભો તો રહ્યો વેચવા માટે, પણ એકે ઘોડો વેચાયો નહીં. બધા ભેગા તો થઈ જાય પણ કિંમત સાંભળીને બધા પાછા વળી જતા હતા. આખરે કેસરિયાએ વડોદરાની રામ રામ કરીને ઘરને ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો. વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના તેજ પથરાવા માંડ્યા છે. જાતમંત 5 ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા. પાણીપંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના, પછી એની ચાલમાં પૂછવું શું? કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી, બાકીના 5 ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા. જાયદી ખજૂરની પેશી જેવો વાન, હાથ મૂકો તો લપસી જાય એવી સુવાળી ચમકતી ચામડી, કાન સોરીને દોઢે ચડાવતા, જાણે ભગવાને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે. હવે એકે ઘોડો ખપતો ન હતો એટલે કેસરિયાએ છેવટે વડોદરાને રામ રામ કરવાનું વિચાર્યું, એટલે કે આપણે ઘર ભેગા આવે થઈ જઈએ, કારણ કે એકે ઘોડો ખપતો હતો નહીં. હવે વડોદરા ઉપર સુરતદાદાના તેજ પથરા માંડ્યા છે, એટલે સુરતદાદા સવાર પડી છે એમ. અને 5 ઘોડાઓને દોરીને, જાતવંત એટલે કે ઊંચી ખાનદાન ઓલાદનો, એવા ઘોડાઓ દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકી દીધું, જુદું કરી દીધું, એટલે અલગ કે હવે આપણે ઘરે જતા રહેવું છે. પાણીપંથા એટલે કે પાણી જેવા ગતિવાળા એવા ઘોડાઓ અને પાછા વગર અસવારના, એના ઉપર ઘોડેસવાર, અસવાર એટલે ઘોડેસવાર, વગર અસવારના, પછી એની ચાલમાં પૂછવું શું, એટલી ચાલ સરસ હતી ઘોડાની. કેસરિયાએ તો એક ઘોડા ઉપર રાંગ વાળી, એક ઘોડા ઉપર કેસરિયો બેઠો, બેઠક લીધી, એક ઘોડા પર સવારી કરી, અને બાકીના 5 ઘોડાઓ એની આજુબાજુ થનગનતા ચાલતા હતા. જાયદી ખજૂરની પીસી જેવો વાન હતો. ઘોડાનો વાન કેવો હતો? તો ખજૂરની એક જાત હોય ને એવી રીતે, ખજૂરની એક જાત જેવો એનો રંગ હતો. હાથ મૂકીએ તો લપસી જાય અને સુવાળી ચમકતી ચામડી, અને કાન સોરીને દોઢે ચડાવવો, એટલે આપણે સતર્ક થઈ જઈએ જોવા માટે, એવો એનો રંગ હતો. પ્રશ્ન પૂછાય તો લખવાનું કે ઘોડાનો વાન કેવો હતો, તો ખજૂરની પેશી જેવો વાન, હાથ મૂકો તો લપસી જાય અને સુવાળી ચમકતી ચામડી જેવો એનો રંગ હતો ઘોડાઓનો, જાણે ભગવાનની મલમલ, મલમલનું કાપડ હોય ને એકદમ ઓઢીને આવ્યા હોય એવું લાગે એવા ઘોડાઓ રમતે ચડ્યા. વાલાનું મન આજ વડોદરા માથેથી ઉઠી ગયું છે. ઝટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે. પર ગરણી કાંઈ ઘોડાને ઘરે થોડું છે? વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાંસળી કેડી બાંધી છે. પોતાની ખોરાકી અને ઘોડાના જોગાનની જોગવાઈ એમાં ભલી ભાંતિ થઈ જશે એવી ધરપત હૈયામાં છે. વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી તમામ ધણસોનો ઢગલો જાતે ભાળ્યો. 2 ડગલા આગળ ચાલ્યો ત્યાં નાના છોકરાના કાળજા કંપાવે એવા કાળા બોકાસા સંભળાયા. કુણા હૈયાવાળા વાલા કેસરિયાની ઘોડાની લગામ તણાઈ ગઈ.
તમાશો જોવા ટોળું ભેગું થયું હતું. ઘોડેથી ઉતરીને ટોળાને વીંધીને વાલો ઘરની લઘોલઘ જઈને ઊભો રહ્યો. જોતા જ કેસરિયો મામલો પામી ગયો. લેણદારની ટાંપ ઉતરી હતી. ગાભા, ગોદડા, ઠામ, ઠીકરા ઠેબે આવતા હતા. યુવાન મરાઠાના મોં ઉપર મશ વળી ગઈ હતી. ટાંપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર જોબડી સવાલ કર્યો. હવે વાલાનું મન તો વડોદરા ઉપરથી ઉઠી ગયું છે. એમ થાય છે કે એના મનમાં કે ક્યારે પોતાના ગામ ગણી ભેગા થઈ જાઓ. પણ ગણી ગામ કઈ નજીક નથી, એટલે ઘણું દૂર છે એમ ગણી ગામ તો. હવે વાલા કેસરિયા પાસે વાટ ખર્ચી જે ખર્ચો થઈ ગયો હતો એમાં 500 રૂપિયા વપરાઈ ગયા હતા અને 500 રૂપિયા વધ્યા હતા. એ કોથળી હતી એ કેડે બાંધી છે અને પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણ એટલે ઘોડા બળદ વગેરેને ખાવાનું અનાજ આવે ને ખાણ, એને જોગાણ કહેવાય. તો કે જે બાકીના પૈસા વધ્યા છે એમાંથી ઘોડા અને પોતાની ખોરાકી એમાંથી થઈ જશે એવી એના હૈયામાં ધરપત હજી હતી, એટલે કે ધીરજ હતી એમ. જોગવાય એટલે ગોઠવણ સારી રીતે થઈ જશે. હવે વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોડું એટલે કે આપણે ઓડી કહીએ એમ, ઘર એમ કે ખોડું એટલે ઘર, અવાજ આવ્યો. ગોદડા, ઠા, વાસણ ને ઘરની નાની મોટી તમામ ચીજવસ્તુ, જણસ એટલે ચીજવસ્તુ, એનો ઢગલો એને તે જોયો. પછી બે ઢગલા આગળ ચાલ્યો તો નાના છોકરાઓ કાળજા કંપાવે એવા કાળા બોકાસા સંભળાય, રોતા હતા. નાના છોકરાઓ બૂમો પાડતા હતા. એટલે કુણા હૈયાવાળો હતો વાલો કેસરિયો, એટલે એનું દિલ કોમળ હતું વાલા કેસરિયાનું, એટલે એનાથી ઘોડાની લગામ તણાઈ ગઈ. ઘોડાને ઊભો રાખે લગામ તણીને તમાશો જોવા માટે બધા ભેગા થઈ ગયા હતા. અને ઘોડામાંથી વાલો કેસરિયો ઉતર્યો અને ટોળાને વીંધીને આમ આગળ કરીને એ આગળ જતો રહ્યો જોવા માટે. જોતા જ વાલો કેસરિયો મામલો પામી ગયો. લેણદારવાળા આવ્યા હતા. કોણ આવ્યું હતું? લેણદારની ટાંપ. ટાંપ એટલે ફોજ, જે પૈસા લેવાના બાકી હોય એની બધી ફોજ આવી હતી. ગાભાન, ગોદડાન, ઠીકરાન બધું નજરે આવતું હતું વાલા કેસરિયાને. તે યુવાન મરાઠાની મોં ઉપર મશ વળી ગઈ હતી. યુવાન મરાઠાના ઘરે લેવા આવ્યા હતા. કોના ઘરે આવ્યા હતા? યુવાન મરાઠાના ઘરે. લાચાર બની ગયો હતો યુવાન મરાઠા, કારણ કે એની જોડે પૈસા નહોતા આપવા માટે. ટાંપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર કરીને સવાલ કર્યો. જે ફોજ આવી હતી લેવા માટે પૈસા, એને વાલા કેસરિયાએ સવાલ કર્યો. શેઠ, કેટલા રૂપિયાનું લેણું? આંકડો બોલો. ભાઈ, તારો મારક તારી રાહ જોવે છે, હાલ તો થા. શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો. બાપ, બોલો કેટલાનું લેણું? આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી. શેઠનો મિજાજ દરડાયો. આવ્યો મોટો, કેટલાનું લેણું? દાતારનો દીકરો. ખેસ ફંગોળતા શેઠે ગયું, બોલ, રૂપિયા 500નું બિલ ભરવું છે? એક પણ નહીં બીજી પડે. કેસરિયાએ કેડેથી વાંસરી છોડી મૂળાના પતિકા જેવા 500 ગણી દીધા. ઉપરથી ફિરસ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું. પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા. કેસરિયાએ સવાલ કર્યો શેઠને કે બોલો શેઠ, આંકડો બોલો, કેટલાનું લેણું બાકી છે તમારું? એટલે શેઠ શું કહે છે? ભાઈ, તારો મારક તારી રાહ જોવે છે, હાલતો થા, તારો રસ્તો તારે રાહ જોવે છે એમ. પછી શું કીધું કેસરિયાએ? કે બાપ, બોલો ને કેટલાનું લેણું છે? આ છોકરાના આંસુડા મારાથી જોવાતા નથી. એટલે શેઠનો મિજાજ તડાયો. આમ કહ્યું શેઠે તો પછી ગુસ્સે થઈ ને, બોલ, આવ્યો મોટો, કેટલાનું લેણું? દાતાનો દીકરો. ભાઈ ખેસ ફંગોળ્યો. શેઠે કહ્યું, બોલ, રૂપિયા 500નું બિલ ભરવું છે તારે? એટલે એક પણ ના બીજી પડે. કેસરિયા જોડે તો હતા 500 રૂપિયા. તો કેડેથી વાંસરી છોડી અને સીધું વાલા કેસરિયાએ તો 500 ગણીને આપી દીધા. જાણે ઉપરથી એ ભગવાન ઉતર્યો હોય ને એવી રીતે જુવાન મરાઠાને લાગ્યું. પ્રામાણિકતાથી પછી પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે કેસરિયા સામે જોઈ રહ્યા. ફાટી આંખે જોઈ રહેવું એટલે આંખનું મટકું માર્યા વગર જોઈ રહેવું. આ રાઘોબા હતા ને મરાઠા યુવાન રાઘોબા, એ કેસરિયા સામે જોઈ રહ્યા કે ભગવાન ઉતર્યો છે એના માટે તો, કારણ કે પૈસા દેવાના છે એટલે. એને
સદય કુમારીમાં તરબુ રહેતા રાઘુબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કૂતરાઈ ગયો. તમારું નામ? નામ ભગવાનું, કામે ભગવાનું બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાત પકડીને જુવાન મરાઠો બોલ્યો, તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરા ન સમજે. લાચાર બનેલા વાલાએ બે બોલ કીધા, મારું નામ વાલો કેસરિયો, ગામ મારું ઘરણી અમરેલી પરઘણાનું, લ રામે રામ બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો. મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. હવે કેસરિયાએ તો શેઠને પૈસા આપી દીધા. રાઘોબાને તો જાણે ભગવાન ઉતરી ગયા હોય. પછી રાઘોબાના મનમાં તો આ કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કેસરિયો મનમાં રહી ગયો, કોતરાઈ ગયો. પછી પૂછ્યું રાઘોબાએ કે તમારું નામ? એટલે કેસરિયાએ કીધું કે નામ ભગવાનનું, કામે ભગવાનનું. પછી એમ કરીને જતો હતો ત્યારે આ રાઘોબાએ કીધું કે તમારું નામ ઠામ ના આપો તો તમને મારા છોકરાના સમ છે. લાચાર બનીને વાલા કેસરિયાએ બે બોલ કીધા કે મારું નામ વાલો કેસરિયો, ગામ મારું ઘરણી અમરેલી પરઘણાનું, લ્યો રામે રામ. એવું કહીને પછી વાલાએ ઘોડો આંકી મૂક્યો. આમ વાલા કેસરિયાએ મરાઠાના છોકરાના આંસુ લૂછી અને સારું કામ કર્યું. અને પછી વાલા કેસરિયો રનોલીમાં ગયો, રનોલી ગામ છે, અને રનોલીમાં એક ઘોડો વેચ્યો અને વાટ ખર્ચીની રકમ કાઢી લીધી. આ બાળકો તમને સમજણ પડી ગઈ કે વાલા કેસરિયાએ રાઘોબાના આંસુ છોકરાના આંસુ લૂછ્યા અને એના ઘરે જે લેણદારની ટાંપ ઉતરી હતી એને કરજ ચૂકાવ્યું, એમ જે લેવા માટે આવ્યા હતા એનું એને વિચાર્યું ના કેસરિયાએ કે મારી જોડે 500 જ છે તો ઘોડા માટેનું ખાવાનું લાવવાનું એના ખાવાનું એવું કંઈ વિચાર્યું નહીં. એને તરત જ એને 500 રૂપિયા કાઢી ને વાત ઉપર 1.5 દાયકો ગરથોલિયા ખાઈ ગયો. ગરણી ગામમાંથી પ્રભાતના તેજ પથરા માંડ્યા છે. કર્ણોકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગરણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે. કિલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે. બરાબર એવી ટાણે ગામમાં અમરેલીના 10 ઘોડે સવાર દાખલ થયા. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે. દરેકના ખભામાં જામનગરી ઝંઝાળી ઝૂલતી આવે છે. મો ઉપર પંથ કાપ્યાની ધૂળની જણ ઉડેલી છે. આંખીઓમાં રતાશ ફૂટેલી છે. માથા ઉપરના સાફાના ખાંખી છોગા પવનમાં ફગફગી રહ્યા છે. અણધાર્યા રાજના સિપાહી ગામમાં આવેલી ભાળી માણસો હેપતાઈ ગયા. હવે આ વાતને 1.5 વર્ષ થઈ ગયું અને ગરણી ગામમાં સવારના પહોરમાં જ ભગવાનના મંત્ર થતા હોય અને ઢોર છે જણમાં જઈ રહ્યા હોય એવે ટાણે અમરેલીમાં 10 ઘોડે સવાર દાખલ થયા. એમની કાયા કદાવર હતી. રાજ્યનો પોશાક પહેરેલો હતો. સૈનિકોના માથે જામનગરી બંદૂકો હતી અને આંખોમાં રતાશ હતી. પછી એના સાફા પવનમાં ફગફગી રહ્યા હતા અને અણધાર્યા રાજાના સિપાહીઓ ગામમાં આવીને બધા માણસો હેપતાઈ ગયા, એકદમ અચંબામાં પડી ગયા. વાલા કેસરે નામનો માણસ ક્યાં રહે છે? સિપાહીએ પૂછ્યું. બાપુ આથમણા બાનું ખોડું કળાઈ એનું. આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા. પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી. વાલા કેસરિયા દી ઉગ્યામાં અજાણ્યો સાંજ સાંભળ્યો પણ દાંતન પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. ત્યાં તો બીજો સાધ સંભળાયો. વાલા ગરમે હે? બીજા સાધે પછવાડાના વાડામાં વાસીદું કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા, છે તો ઘરમાં. પણ રાજના સિપાહીઓને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા. સાત પેઢીમાં રાજના સિપાહી આ આંગણે આવ્યાનું જાણ્યું નથી. આ શું? એટલે હવે રાજ્યના સિપાહીઓ
આવી ગયા છે. વાલાની ડેલી એટલે ગળાગર આવવાની. સિપાહીઓ વાલાની ડેલીએ આગળ આવીને ઊભા છે અને એક અસરા સરદારે કહ્યું કે વાલા કેસરિયા ઘરમાં હે, ઘરમાં છે એમ કહ્યું કે વાલો કેસરિયો. તો બીજા આવા જે વાડામાં વાસીદું કરતા કેસરિયા સવારે નાસ્તો કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા કે છે તો ઘરમાં જ, પણ રાજાના સિપાહીઓ કોઈ દિવસ આંગણે આવ્યા ના હોય અને રાજાના સિપાહીઓને જોઈને એને આઈ એટલે માતા જરા વિચારમાં પડી ગયા કે સાચા પેઢીમાં એમ રાજ્યના સિપાહીઓ કોઈ દિવસ આપણા આંગણે આવ્યા નથી અને આ શું એમ. ક્યું બોલતા નહીં, વાલાની માળા પૂરી થઈ ગઈ. ઉઠીને ડેલી આવ્યો. આવો બાપ આવો, તું મેરા નામ વાલા કેસરિયા? હા બાપ, હું જ વાલો કેસરિયો. તુમકો અભીને અભી સુબાને અમરેલી બોલાયા હે મને. તુમકો સુબા કા ફરમાન હે અભીને અભી વાલા કેસરિયા કો હાજર કરો. અરે બાપ, કાં ભૂલ થતી લાગે છે, હું તો ગોડાનો સોદાગર, સુબો મને તેડાવે એ માન્યામાં નથી આવતું. મેં કંઈ રાજનો ઘનો કર્યો નથી. ફરમાન હે, ચલો સિપાહીને આ કરડી થઈ. હાલો બાપ, કંઈ રાજના તેડાને પાછું થોડું થેલાશે. વાલાએ કસવારું કેડિયું પહેર્યું, માથે પાઘડી મૂકીને સિપાહી સાથે ઘોડે ચડ્યો. જાતા જાતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળીશ, ઉપાધિ કરતા નહીં, જંગ ડબ્બા તમારી ભેર કરી. બપોરટાને વાલા કેસરિયાને લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પૂગ્યા. પૂગ્યા એટલે પહોંચ્યા. કાગડોરે રાહ જોતા સુબાએ વાલાને પગથિયા ચડતો જોઈ દોઢ મૂકી. આવો આવો કેસરિયા, બોલતા બાથ ભરી લીધી. વાલો કેસરિયો ઘડીક વાર મૂંઝાણો, આ તે સુબો મારી ઠેકડી કરે છે કે શું? બાવડું પકડીને પડખો પડખ ગાદી માથે બેસાડી સુબો બોલ્યો, કેસરિયા મને ઓળખ્યો? હવે પેલા સિપાહીઓ કહે છે કે કેમ કોઈ બોલતું નથી, એટલે વાલાની કેસરિયાની માળા, કેસરિયો માળા કરવા બેઠો હતો, માળા પૂરી થઈ ગઈ એટલે કહ્યું કે આવો આવો તમે, કે તારું નામ કેસરિયો છે? એટલે કહ્યું કે હા હું જ કેસરિયો છું. કે તને હાલના હાલ સુબાએ એમ કે અમરેલી બોલાવે, સુવો એટલે મોટો રાજા. તો કે એનો આદેશ છે કે અત્યારે ને અત્યારે કેસરિયાને હાજર કરો. એટલે કેસરિયો કહે છે કે તમારે કંઈ ભૂલ થતી લાગે છે કે સુબો મને તેડાવે એ કંઈ મને માનવામાં આવતું નથી, કે મેં કંઈ રાજ્યનો ગુનો નથી કર્યો. પછી કેસરિયો છે કેડિયું પહેરે છે, માથે પાઘડી મૂકે છે અને માતાને કહેતો જાય છે કે હું સાંજે પાછો આવીશ, તમે ચિંતા ના કરતા. જગદંબા કે માતા કહે છે જગદંબા તમારી ભેર કરે. એટલે બપોરે પછી કેસરિયાને લઈને સિપાહીઓ સુવાની કચેરીમાં આવી પહોંચ્યા. એટલે સુબો તો કાગડાની જેમ રાહ જોતો હતો, ફટાફટ પગથિયા ઉપર દોટ મૂકીને કેસરિયાની બાથે પડ્યો, બાથ ભરી લીધી એની જોડે. એટલે વાલો તો મૂંઝાઈ ગયો, કેસરિયો કે શું કે અમારી ઠેકડી ઉડાડે છે કે શું, અમારી મજાક કરે છે. પછી શું કર્યું કે વાલા કેસરિયાને ગાદી પર બેસાડ્યો અને પછી કહ્યું કે કેસરિયા તેમને ઓળખ્યો. મનમાં થયું સુબાના મનમાં કાંઈક ગેરસમજણ લાગે છે, પણ ઠરેલ દિલનો વાલો કશું બોલ્યો નહીં. મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીખ માંડી સુબો બોલ્યો, વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાર છો. તે દિવસે કેડેથી વાંસરી છોડીને 500 રૂપિયા ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સુબો ન હોત. હવે મને ઓળખ્યો, હું રાઘોબા આ જ અમરેલીનો સુબો છું, બોલ તારી સી કદર કરું. હવે એને તો ગાદી બેસાડે છે અને કહે છે કે મને ઓળખ્યો કેસરિયા. પછી કે ઓલા દિવસે, તે દિવસે કે તેમ મારા 500 રૂપિયા ચૂકવ્યા ન હોત તો હું આજે અમરેલીનો સુબો હોત નહીં, કારણ કે રાઘોબા હતો એ દિવસે સુબો નહોતો અને એને 500 રૂપિયા કેસરે આપ્યા શેઠને, તો આજે અમરેલીનો સુબો બની ગયો કે હું તારી શું કદર કરું. મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાવ. અરે હું શેર શુદ્ધ મરાઠો છું, કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહો તો મલક મને ફટકે. માગી લે કેસરિયા, વડોદરા રાજના મારી પાસે ચારે હાથ છે, રાજમાં મારો પડ્યો બોલ જીલાય છે. અમી રાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માગવાના બોલ આવ્યા નહીં. પેલા તાંબાનું પતરું લાવો. કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું.
એમાં લેખ મંડાળ્યો ગાયકવાડ તાંબાનું ગરણી ગામ વાલા કેસરિયાને યાવચંદ્ર દીવા કરો બક્ષિસ. તિથિ તારીખને રાજની મહોર લાગી. રાઘોબાએ હુકમ કર્યો કેસરિયાને માન મર્તબા સહિત ઘરની પુગાડો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ઘરણી ગામમાં વસે છે. વાલા કેસરિયાને કહ્યું કે બોલ તારી હું શું કદર કરી શકું એમ. તો કેસરિયો તો કશું બોલ્યો નહીં. પછી પહેલાંએ કહ્યું મરાઠાએ કે હું મરાઠો છું, કે કદર કરવાનો વારો આવે તો હું તારી કદર ના કરું તો આખો મલક લાજે એમ. કે વડોદરા રાજ્યના મારી ઉપર ચાર હાથ છે, હું બોલું ને મારો પડ્યો બોલ ઝીલાય છે. પછી કહ્યું કે તાંબાનું પતરું લાવો. પછી કબાટમાંથી તાંબાનું પતરું લાયા, એના પર લેખ લખાયો કે ગાયકવાડ તાંબાનું ગરણી ગામ વાલા કેસરિયાને યાવચંદ્ર દીવા કરો બક્ષિસ. કે જ્યાં સુધી સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી ગરણી ગામ વાલા કેસરિયાને ભેટ તરીકે આખું ગામ આપી દીધું એમ. પછી માન મર્તબા સાથે કેસરિયાને ગરણી ગામ પહોંચાડવાનું કહ્યું. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે. તો આ પાઠમાંથી આપણને એ બોધ મળે છે વિદ્યાર્થી મિત્રો કે આપણે કોઈની આપણે કદર કોઈની આપણે વખત સમય એટલે સંકટ સમયે કોઈની આપણે કામ કર્યું હોય તો એની પણ આપણે કદર કરવી જોઈએ. એમાં પછી આપણું વિચારવું જોઈએ નહીં. અત્યારે વાલા કેસરિયાએ મરાઠાની પૈસાની જરૂર હતી તો 500 રૂપિયા ચૂકવ્યા, તો એને મરાઠાએ એની કદર કરીને આખું ગરણી ગામ એને ભેટ તરીકે આપી દીધું. અસ્તુ.